सदानन्दम्बो दिः स्मितारुचिरपूर्णेन्दुवदन प्रभुलाम्बो जन्मच्छदसदृश शोभाक्षि उकल कृपापरवा श्रितसकलजेवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नार वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवान् श्रीहरि कृष्ण गणश्याम महाराजनी बधाई भक्तों ने अति जय स्वामिनारायण સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામી અને ઉત્તમ રાજાના સંવાદમાં છેલ્લે એવું કહે છે કે બાલ શર્માએ પોતાના પ્રાણ સમાન પુત્ર દેવ શર્માને કૃષ્ણ શર્માની માગણીના કારણે સમાજના ઉદ્ધારને માટે બ્રાહ્મણોને વિદ્યા મળે એના માટે છપ્પયા વાસ્યો શાસ્ત્રોના અભ્યાસી બને એના માટે પોતાના વાલ સોયા દીકરાને છપ્પયામાં કૃષ્ણ શર્માને સુપ્રત કરે છે આગળ પૂર પહેલું તરંગવીશ બાલ શર્મા કે પુત્રહી ધર્મ દેવ એકજોય इहा रे कर मित्र ही जानी सो मित्र ही जानी सोय सो पिता गरहि जब बचन कहा तब कीन। सो अब बात की जे तुम, મુનિકહો સુખદીન મુ કહો સુખદીન ઉત્તમ રાજાએ પૂછ્યું બાલ શર્માના એકમાત્ર પુત્ર ધર્મદેવ છપયા રહ્યા અને તે પણ એના મિત્ર કૃષ્ણ શર્માના હિત માટે જ ત્યાં રાખ્યા તે પિતા જ્યારે પોતાને ઘેર ઈટાર ગયા ત્યારે તેમને ધર્મદેવને કયા હિતવચનો કયા હતા હે મુનિવર તે સુખદાયક વાત હવે મને કહો દાદા ખાચર કથાના જાણકાર છે કાંઈ પહેલી વખત કથા સાંભળતા એવું નથી એમને કથા સાંભળેલી છે કારણ કે શ્રીમદ સત્સંગી જીવન આદિકની કથા શ્રીજી મહારાજની હયાતીમાં જ થયેલી છે મહારાજની ધ્યાન લીલા થતાં પહેલાં એની કથાઓ થઈ છે અને એની અંદર પણ એ ગ્રંથની અંદર પણ અને બીજા એવા ગ્રંથોની અંદર પણ આ વાતો થયેલી છે બીજું ચરિત્રોની વાતો દરમિયાન પણ દાદા ખાચરે સાંભળ્યું છે કે જ્યારે બાલ શર્માજી ગયા ઈટાર પ્રત્યે ત્યારે ધર્મદેવને કંઈક ભલામણો કરીને ગયા છે કંઈક વચનો કીધા છે આ વડીલોને મા બાપને જેની પાસે પાંચ પચીસ જેવું ભગવાન ભજતા હોય એવા સદગુરુઓને અહીંયા આગળ આ પ્રેરણા આપે છે કે પોતાનો શિષ્ય વર્ગ છે પોતાના બાળકો છે એને તમે શુભ સંસ્કાર અને શુભ વાતો હંમેશને માટે કરતા રહો એના આત્મઉન્નતિની વાતો હંમેશને માટે કરતા રહો એને સસ્તશાસ્ત્રની વાતો હંમેશને માટે કરતા રહો જ્યારે એવું પૂછ્યું છે કે બાલ શર્માએ શું ઉપદેશ કર્યો એ મુનિવર તમે મને એ બધી વાત કહો ઉત્તમ રાજાના આવા વચન સાંભળીને અત્યંત પરમ દયાળુ મુક્તાનંદ સ્વામી તુરંત તેમને વાત કહેવા લાગ્યા સ્વામી તો તૈયાર જ હતા કહેવા અને સ્વામી તરત કહેવા લાગ્યા ધીરજ દરી અપાર બાલ શર્મા બોલત ભયવું ભક્તિ પ્રાપ્તિ વાર પતિવ્રત ધર્મ સબહિવિધ પતિવ્રત ધર્મ સબહિવિદ સ્વામી કે છે બાલ શર્માએ મનમાં બહુ જ ધીરજ રાખી બહુ ધીરજ રાખી ધીરજ શબ્દ છે કારણ કે આટલો વાલો એકનો એક દીકરો છોડી દેવાનો છપ્પયાની અંદર અને ઈટાર જવાનું એ કાંઈ કોઈ મોટો દેશ નહોતો ઈટારમાં જેટલો ગ્રાસ હતો એટલો છપ્પાયામાં નહોતો ઈટારમાં જેટલું માન સન્માન એ પરિવારનું હતું એટલું છપ્પાયામાં નહોતું છતાંય પણ એવો વાલસો દીકરો છોડવાનો છે તો અહીંયા આગળ સ્વામી લખે છે બાલ શર્માએ બહુ ધીરજ રાખી આપણને શીખવાડે છે સમાજનું કોઈ કાર્ય થતું હોય સત્સંગનું કોઈ કાર્ય થતું હોય આપણો થોડોક ભોગ આપવાથી કોઈક આત્માઓનું સારું થતું હોય તો આપણી પકડોને છોડવી આપણા ધારેલાને છોડવું આપણું કાંઈક પોતાનું કાંઈક વાલું હોય ને તો એ છોડી દેવું છોડવું જોઈએ ને જીવ એવો છે ને હંમેશા સ્વાર્થી છે પોતાનું જોવે સમાજનું સત્સંગનું કાંઈ ના જોવે પણ ધીરજવાળો વ્યક્તિ હંમેશા છોડી શકે છે આપણને શીખવાડે છે કે જીવનમાં કોકના હારા થતા હોય ને તો થોડું છોડો થોડું છોડો વાલવું હોય તોય છોડો કાળજા જેવું હોય તોય છોડો છોકરો છોડી દીધો કારણ તો એટલું જ હતું છપ્પાયાના બ્રાહ્મણોને ને કૃષ્ણ શર્માને શસ્ત શાસ્ત્રોનું જ્ઞાન મેળવવું હતું વાતો સાંભળવી હતી એના માટે જ છોડે સમાજની ઉન્નતિ માટે અને આટલી ધીરજ રાખી કેટલું દુઃખ પોતાના હૃદયમાં હશે વાલસો દીકરો છોડવાનું છતાંય પણ એ દુઃખને સહન કરીને કોકને સુખ આપવાનું જે કરી શકે છે એ ધીરજવાળો છે અને એવા ધીરજવાળાના શાસ્ત્રમાં નામ લખાય છે પૂર્વેના ઇતિહાસમાં જુઓ આજે વર્તમાન કાળે જુઓ ભવિષ્યમાં પણ જોશો જેને જેને સત્સંગના સમાજના કાંઈ પણ સારા કાર્યો કર્યા હશે એ વ્યક્તિએ પોતાનો અતિ ભોગ આપ્યો હશે સમર્પણ કર્યું હશે અને ધીરજ પણ રાખી હશે આજે ગુરુજી જેવા મોટા પુરુષ વરતાલના આટલા કાર્યો કરે છે થયા અને જે કાંઈ કાર્ય થાય છે એમાં કેટલી ધીરજ હોય ને અને કેટલું એમનું સમર્પણ હોય ને એ આપણે તો ઉપરથી જોઈએ છે તોય આટલું લાગે છે પણ જ્યારે એકદમ એમને સિમિલર થઈને જોઈએ ને ત્યારે ખ્યાલ આવે કે આમાં કેટલું સમર્પણ ને કેટલો ભોગ અને કેટલું છોડવું પડતું હોય કેટલી ધીરજ રાખવી પડતી હોય દરેક કાર્ય કરવામાં મોટા પુરુષો મહાન ભક્તો મહાન વ્યક્તિત્વ ધરાવાવાળા સમાજના એવા સમાજ સુધારકો આ બધાય બહુ ધીરજવાળા હોય છે બાલ શર્માએ મનમાં બહુ ધીરજ રાખી પછી ભક્તિ દેવી આગળ એ સમયે પતિવ્રતા સ્ત્રીના બધા જ ધર્મ કયા ધર્મદેવને પછી પહેલાં માતાને ઉપદેશ આપવાનું બાલ શર્માએ શરૂ કર્યું છે બાલ શર્માજી ભક્તિ માતાને કહે છે જે સ્ત્રી પતિવ્રતાનો ધર્મ પાડે છે તેના ઘણા મોટા સંકટ ટળી જાય છે પતિવ્રતાના મા બાપ અને કુટુંબીઓ જે હોય તેનો પણ તત્કાળ મોક્ષ થાય છે જે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ પાડે છે એના ઘણા મોટા સંકટો હોય એ બાલ શર્મા કે ટળી જાય છે પતિવ્રતાનો ધર્મ બહુ મોટો છે पतिव्रता धरे जो नारी संकट नाश होवे अति भारी मात तात कुटुम्ब कहावे ताको सद्य मोक्ष करावे तीन पेढी लग सब कुतारे जो नारी पतिव्रत धारे न् कैरम कोटितिन प्रजन्ता स्वर्गभोग नरसे लहन्ता सूर्यशि होन् पापा विवत पवन तपति रथ व्रत साधन जेता फल पावे व्रता तेता पडरे नु तेहि त्रियजय परशे पातक को न दर्शे પતે્રતા જો પતેવ્રતા પતિવ્રતા નારીનો મોટો મહિમા છે શાસ્ત્રોમાં એવું કહી શકાય કે સત્પુરુષોને સંતોનો મહિમા લખ્યો છે ને એના કરતાં પણ વધારે મહિમા પતિવ્રતા સ્ત્રીનો લખેલો છે પતિવ્રતા સ્ત્રી એની કેટલી તાકાત છે સૌ પ્રથમ ધર્મદેવનો ઉપદેશ ના કર્યો બાલ શર્માજીએ માતાનો ઉપદેશ કર્યો સ્ત્રીને અબડા કીધેલી છે પણ જે સ્ત્રી પતિવ્રતા હોય છે એટલી સબળા છે એની અંદર એટલી તાકાત છે શું ના કરી શકે પતિવ્રતા જો ધર્મદેવ કહે છે જે સ્ત્રી પતિવ્રતાનો ધર્મ પાળે છે એના ઘણા મોટા સંકટ ટળી જાય છે પતિવ્રતાના મા બાપ અને કુટુંબીઓ જે હોય તેનો પણ તત્કાળ મોક્ષ થાય છે તત્કાળ મોક્ષ થાય પતિવ્રતા સ્ત્રીના મા બાપ હોય કુટુંબી હોય બધાનો જેવી રીતે કોઈ ભગત થાય ભગત થાય કોઈ સાધુ થાય ઇકોતેર પેરિયા પરિયા તરે આવું વચનામૃત કહે છે શાસ્ત્રો કહે છે એમ પતિવ્રતા સ્ત્રી જો કોઈ હોય તેના કુટુંબ પરિવાર બધાનો મોક્ષ થાય જે સ્ત્રી પતિવ્રતાના ધર્મોને પાળતી હોય તે પોતાની ત્રણ પેઢી સુધીના બધા જ લોકોને તારી લે છે અને શરીરમાં ત્રણ કરોડ જેટલા રોમ હોય છે આપણા શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ છે પતિવ્રતા સ્ત્રી સ્વર્ગમાં પોતાના પતિની સાથે તેટલા વરસ સુધી સ્વર્ગનું સુખ ભોગવે છે પતિવ્રતા સ્ત્રી હોય આટલા વર્ષ સુધી સ્વર્ગનું સુખ ભોગવે આ ફક્ત પતિવ્રતા પાછી જો ભગદ હોય પતિવ્રતા હોય અને પુરુષોત્તમ નારાયણને પોતાના પતિ માનીને ભગવાન ભજતી હોય એવી જે સ્ત્રી હોય પોતાને આ લોકમાં જે પતિ હોય એ પતિનું વ્રત પણ રાખતી હોય અને પુરુષોત્તમ નારાયણને સાચા સગા જાનીને જે ભગવાન ભજતા હોય એવા કોઈ સ્ત્રી ભક્ત હોય એના દર્શન કરીને પણ અનંત જીવોના કલ્યાણ થાય પતિવ્રતા સ્ત્રીનો એટલો મોટો મહિમા છે સૂર્ય ચંદ્ર અને વાયુ સ્વયં નિષ્પાપ થવા માટે ડરતા ડરતા પતિવ્રતાનો સ્પર્શ કરે છે તપ વ્રત તીર્થ જેવા જેટલા કલ્યાણકારી સાધન છે એ બધાનું ફળ પતિવ્રતા સ્ત્રીને એ વ્રતના પ્રભાવથી મળે છે સ્ત્રીને કોઈ તીર્થ વ્રત તપ બધું જ એને પતિવ્રતાનો ધર્મ પાડ્યો એમાં બધું આવી ગયું સ્ત્રી માટે આગળ ઘણા વિસ્તારથી સતીના ધર્મમાં આવશે બાલ શર્માજી હજુ ઈટાર નહીં જતા રહે હજુ તો જતાં જતાં ઘણું કહેતા જશે એટલે આગળ આવશે અને તે પતિવ્રતાનો સમાગમ અને જે સ્ત્રી પતિવ્રતા નારીની ચરણરદનો સ્પર્શ કરે છે તેમાં કોઈ પાપ રહેતું નથી હવે કોઈ સ્ત્રી પતિવ્રતા નથી પણ કોઈ પતિવ્રતા સ્ત્રી છે એના ચરણનો જો જે પતિવ્રતા નથી એ સ્ત્રી જો સ્પર્શ કરે તો એના પાપ પણ બળી જાય છે કેટલો મોટો મહિમા પતિવ્રતા સ્ત્રીનો છે બોલો અને તે બધાનું પણ પતિવ્રતા કેવી આગળ બાલ શર્માજી કહે છે કે પતિવ્રતા ક્યારે થવાય અને કોણ પતિવ્રતા કહેવાય પતિવ્રતા નારીની ચરણરત્નો સ્પર્શ કરે તેમાં કોઈ પાપ દેખાતું નથી જે સ્ત્રી પતિવ્રતાનો સમાગમ પામે તે સ્વયં પતિવ્રતા થઈ જાય છે અત્યંત પવિત્ર જે પતિવ્રતા સ્ત્રીઓ થઈ છે તેના નામ આવે તમને કહું છું ભક્તિ દેવીને બાલ શર્મા કે જુઓ કોણ કોણ પતિવ્રતા અત્યંત પવિત્ર જે પતિવ્રતા સ્ત્રીઓ છે એના નામ કહે છે વશિષ્ઠની પતિ પત્ની અરુંધતી અત્રિના પત્ની અનસુયા રામ પત્ની સીતા સાંડીલી સાવિત્રી અહલ્યા ગૌતમ ઋષિના પત્ની હતા દ્રૌપદી પાંચ પાંડવો એમના પત્ની શત્રુપા મનુના પત્ની હતા મેના હિમાલયના પત્ની હતા સુનીતિ ઉત્તાનપાદના પત્ની હતા સંજ્ઞા એ સૂર્યના પત્ની હતા સ્વાહા જે અગ્નિના પત્ની છે લોપામુદ્રા એ અગત્ય મુનિના પત્ની આ બધી અનુપમ સ્ત્રીઓ આવી તેરથી ચૌદ સ્ત્રીઓના નામ બાલ શર્માએ દીધા છે અનેક સતી સ્ત્રીઓ થઈ છે પણ એમાંથી થોડા કંઈ નામ દીધા આ બધી અનુપમ સ્ત્રીઓએ પતિવ્રતાનો ધર્મ પાડીને પતિની સેવા કરી હતી ઉપર કહેલી પતિવ્રતાઓના જેવા તમે પતિવ્રતા થજો મારી કહેલી વાતને તમે સાચી માનજો પતિમાં પ્રેમેયુક્ત ભાવના કરશો તેનાથી તમે પ્રેમવતી કહેવાશો સ્ત્રી માટે પતિ છે એ જ એનો પરમેશ્વર છે સ્ત્રી માટે સ્ત્રી જ્યારે પતિવ્રતા બને છે ત્યારે ખૂબ સામર્થ્યને પામે છે બહુ સામર્થ્યને પામે છે સ્ત્રીનું જો પતિવ્રત એક વ્રત કીધું છે એક વ્રત એની પાછળ વ્રત શબ્દ વાપર્યો સ્ત્રી માટે પતિવ્રત એ અતિ અગત્યનું છે એને રાખવાથી જ એનો મહિમા આટલો થઈ જાય છે આ જે આગળ કીધું એ બધું જ થાય છે માટે ભક્તિ દેવીને કે તમે એવું એવા થાજો અને પતિને વિશે પ્રેમવાળા તમે થાશો તો તમે પ્રેમવતી કહેવાશો શસ્તશાસ્ત્રને અનુસારે જે સદાચાર કહેવાય છે તેનું પાલન તમે તત્પરતાથી કરજો તેનું પણ કોઈ રીતે ઉલ્લંઘન કરતા નહીં ભક્તિ દેવીને એક તો એ ઉપદેશ કરે છે તમે પતિવ્રતા થાજો બીજું તમે સદાચારી થાજો આમાં પતિવ્રતાના નામ આવ્યા એમાં એક પતિવ્રતા મહાસતી સાવિત્રી એક તો આમાં બ્રહ્માના પત્નીનું નામ પણ સાવિત્રી છે અને બીજું એક અશ્વપતિ નામનો રાજા થયો એની દીકરી હતી એનું નામ પણ સાવિત્રી છે એ સાવિત્રી પણ પતિવ્રતા હતા એક પતિવ્રતા સ્ત્રીની આપણે થોડીક કથા સાંભળીએ જેનાથી ખ્યાલ આવે ખાસ તો આ વાત સ્ત્રી ભક્તોને યાદ રાખવાની છે કારણ કે બાલ શર્મા ભક્તિ દેવીને ઉપદેશ કરે છે શાસ્ત્રો એવા છે કોઈક વાતો સ્પેશિયલ સ્ત્રી ભક્તો માટે આવે કોઈક વાતો સ્પેશિયલ હરિભક્તો પુરુષ ભક્તો માટે આવે કોઈ વાતો એવી હોય સર્વસામાન્ય હોય સ્ત્રી પુરુષો બંને માટે આવે કોઈક વાતો નાના બાળકોને યુવાનો માટે આવે કોઈક વાતો વૃદ્ધો માટે આવે અને કોઈક સર્વસામાન્ય વાતો પણ હોય પતિવ્રતાનો ધર્મ એ તો સ્ત્રીઓ માટેનો ધર્મ છે કેટલું સામર્થ્ય આવે છે એક સાવિત્રીની કથા આપણે સાંભળીએ પૃથ્વી ઉપર એક અશ્વપતિ નામનો રાજા થયો અને રાજાને એક સાવિત્રી નામની એક કુંવરી હતી નાનપણથી જ માતા પિતાના સંસ્કારને પામેલી હતી નાનપણથી જ બીજા કોઈ પણ જાતના એની અંદર કુસ્વભાવો નહોતા એક વાત તો નક્કી છે ગર્ભના સંસ્કારો હોય અને મા બાપના સંસ્કારો હોય એ જ બાળકની અંદર ઉતરે છે ગર્ભ સંસ્કાર જ્યારે બાળક આપણે કેવા બાળકને જન્મ આપવો છે એ મા બાપના પોતાના જ હાથમાં છે ગર્ભની અંદર મળેલા સંસ્કાર એ અંતિમ સમય સુધી પણ એની સાથે જ રહે છે આવતા આત્માની સાથે આ દીકરીને બાળપણથી ગર્ભમાં પણ એવા સંસ્કાર અને મા બાપનો ઉછેર પણ એવો એવી ભગત સંસ્કારવાળી સુસંસ્કારવાળી થોડો સમય થયો મોટી થઈ મોટી થઈ એટલે મા બાપે દીકરીને કીધું કે સાવિત્રી હવે તારી ઉંમર થઈ છે જો તારી નજરમાં કોઈ છોકરો હોય તો તું અમને કે યોગ્ય ઘર હોય તો અમે તને પરનાવી દઈએ ત્યારે સાવિત્રી કહે છે કે મેં મારા હૃદયથી ધુમતસેનના દીકરા સત્યવાન સાથે મનથી લગ્ન કરી લીધા છે હવે એ ધૂમદસેનનું રાજ્ય એ રાજ્ય જતું રહેલું અને ધુમદસેન એના પત્ની અને સત્યવાન આ ત્રણેવ જંગલમાં રહેતા પણ આ સત્યવાન કેવા હતા જીતેન્દ્રિય હતા સંતોષી હતા અને સદાચારી હતા આને કીધું સાવિત્રીને એના મા બાપે કે સત્યવાન તો જંગલમાં રહે છે એની પાસેથી આપણે શું લેવાનું છે ને એને એને ત્યાં જઈને તને મળશે શું ત્યાં સુખ તો છે નહીં એ તો જંગલમાં છે એના મા બાપે આંધળા છે ત્યારે સાવિત્રી કહે છે કે મેં સત્યવાનને મનથી હું વરી છું નહીં કે સંપત્તિ જોઈને હું તો એના સદાચારીપનું એની અંદર જે શીલ અને સંતોષ છે એની અંદર જે જીતેન્દ્રિયપણું છે એના કારણે મેં એની સાથે મનથી લગ્ન કરી લીધા છે મેં એને મનથી મારો પતિ માણી લીધો છે ત્યારે આ રાજા જે છે અશ્વપતિ એને નક્કી કર્યું દીકરીને જ્યારે ત્યાં લગ્ન કરવા જ છે તો આપણે ત્યાં એને પરનાવીએ પણ નારદજી ત્યાં પહોંચ્યા નારદજી સાવિત્રીને જઈને કે સાવિત્રી આરે તારે લગ્ન કરવા છે અરે સાવિત્રીને જઈને કે તારે એ સત્યવાન આરે લગ્ન કરવા છે સત્યવાનની આવી એક જ વર્ષની આયુષ છે એક વર્ષમાં જો તારે વિધવા થવું હોય તો સત્યવાન આરે લગ્ન કર સાવિત્રી કે જો મારે ભલે જે થવું એ થાય સત્યવાન એક વર્ષની અંદર કદાચ આ દેહ છોડી દેના પૃથ્વી પરથી જતા રહે પણ મારે તો એની સાથે જ લગ્ન કરવા છે સત્યવાને સત્યવાન સાથે જ હું લગ્ન કરીશ નારદજી કે તો તારી મરજી નારદજી જતા રહ્યા અશ્વપતિ રાજાએ સાવિત્રીના લગ્ન સત્યવાન રાજા સાથે જંગલમાં કર્યા એના આંધળા મા બાપની સેવા સાવિત્રીએ કરી પતિવ્રત એને રાખ્યું અને શુદ્ધ પતિવ્રત રાખ્યું પતિવ્રત કોને કહેવાય કેવું હોય એ આગળ બાલ શર્માજી કહેશે એટલે એનો વિસ્તાર હું અત્યારે અત્યાર તો પતિવ્રતાનો મહિમા કેટલો છે એ વાત આવી છે અહીંયા આગળ મહિમાની વાત પહેલાં કીધી છે બાલ શર્માએ આવે પતિવ્રતાના ધર્મોની વાત છે ને તો વિસ્તારથી ચાર તરંગની અંદર કરશે ચાર પાંચ તરંગમાં કહેશે બોલો એટલા ધર્મો છે પુરુષો બધા રાજી થઈ જવાના એ ધર્મ જ્યારે આવશે ને ત્યારે પુરુષો બધા સાંભળતા હશે ને એ બધા કહેશે તમે ખાસ સાંભળજો બાજુવાળાને કહેશે તમે ખાસ સાંભળજો તમારે પાડવાનું છે અમારે નહીં સારું એ પણ ગજબનું છે પતિવ્રતાના ધર્મો આવ્યા અને પત્નીવ્રતાના ધર્મો કાંઈ નહીં તમારું છે તમારું તો લાગઠ આવવાનું ને ઠેકથી ઠેક આવવાનું આની માટે સ્પેશિયલ થોડાક અધ્યાય છે પણ પતિવ્રતાની તાકાત બહુ સાવિત્રીએ લગ્ન કર્યા લગ્ન કરે ને ખૂબ સેવા કરે એને પોતાને ખબર છે કે સત્યવાનની ઉંમર એક જ વર્ષની છે હવે એક જ વર્ષે જીવવાના છે આયુષ્ય એની એક જ વર્ષની છે એ વાત સાવિત્રીને ખબર છે પણ સત્યવાનને નથી ખબર રોજ સેવા કરે પતિવ્રતા છે સત્યવાન રોજ લાકડા કાપવા માટે જાય એમાં જે દિવસે એના અમુક દિવસો નજીક આવે ને છ મહિના થયા નારદજી પાછા આવે નારાયણ નારાયણ કરતા સાવિત્રીને ક્યાં આવે છ જ મહિના છે સાવિત્રી કે વાંધો નહીં પછી પાછા દસ દિવસ બાકી રહ્યા ત્યારે ફરી કહેવા આવ્યા હવે દસ જ દિવસ છે હા સત્યવાનને કંઈ વાંધો નહીં અને છેલ્લો દિવસ જ્યારે સત્યવાનનો હતો સત્યવાન નથી જાણતો કે આજે મારો છેલ્લો દિવસ છે પણ સાવિત્રીને ખબર છે કે આજે મારા આ પતિનો છેલ્લો દિવસ છે એટલે લાકડા કાપવા માટે જ્યારે સત્યવાન જાય છે ત્યારે સાવિત્રી એ દિવસે સાથે જાય છે પતિવ્રતા સ્ત્રી છે સાથે ગઈ છે લાકડા કાપવા માટે ઝાડ ઉપર સત્યવાન ચડ્યા અને ઝાડ ઉપર ચડ્યા છે ત્યારે કોઈક જગ્યાઓએ એવું પણ લખેલું છે કે યમરાજા નાગનું સ્વરૂપ લઈને આવ્યા અને સત્યવાનને ડંસ્યા કોઈક જગ્યાએ એવું છે કે સત્યવાન ઝાડ ઉપરથી હેઠા પડ્યા અને એમનું ત્યાં આગળ મૃત્યુ થયું સત્યવાનનું જ્યારે મૃત્યુ થયું ત્યારે યમરાજાએ સત્યવાનના સ્થૂળ શરીરને છોડાવીને સૂક્ષ્મ શરીર આપ્યું અને સૂક્ષ્મ શરીરને પોતાની સાથે લઈને ચાલ્યા જ્યારે પોતાના પતિને સૂક્ષ્મ શરીર આપીને યમરાજા જાય છે ત્યારે પતિવ્રતા એવી સાવિત્રી સ્ત્રીએ છતે દેહ યમરાજાની પાછળ પાછળ ચાલી આ પતિવ્રતાનો પ્રભાવ પતિવ્રતા સ્ત્રી છે એની અંદર કેટલી તાકાત આવે છે એક સાધુ જે સાધના કરીને તાકાત મેળવે એનાથી અબજો ઘણી સાધના એનાથી અબજો ઘણી સામર્થિ પતિવ્રતા સ્ત્રી એની અંદર આવે છે એ કેટલું મોટું વ્રત હશે અઘરું પણ હશે તો જ એવું આવે નહીં તો આટલી સામર્થિ ને આટલા બધા વખાણ શાસ્ત્રો કરે નહીં આટલું બધું એમ કે બહુ હેલું પતિવ્રત તો શું એક એક પતિની અંદર હેત રાખવું તો પતિની અંદર હેત તો ઘણા નહીં હોય પણ કેવું હેત કેવો આદર ભાવ કેવી રીતની કેવી રીતનું વર્તન કેવી રીતનું જીવન એ આગળ કહેશે એવી પતિવ્રતા બાકી તો જગતની અંદર શું આજે પતિવ્રતા હોય ને કાલે કંઈક બીજા પતિવ્રતમાં લાગી ગયા હોય એની વાત જ નથી એની માટે નથી આગળ વાતો આવશે એની વિસ્તારથી પતિવ્રતાના પ્રભાવને કારણે સાવિત્રી આ બધું દ્રશ્ય જોઈને પાછળ પાછળ ચાલવા લાગી યમરાજાએ જોયું કે મારી પાછળ છતે દેહે કોઈ સ્ત્રી આવે છે એટલે યમરાજા બહુ રાજી થઈ ગયા તારા સતીત્વને બલી હારી છે કે તું છતે દેહે મારી પાછળ આવી શકે છે માગ તાર શું જોઈએ એક એક વાત સાંભળી લે તારા પતિની આયુષ્ય સિવાય બીજું માગજે પતિની આયુષ્ય કે પતિને ના માગતી તાર બીજું જે જોવે માગ ત્યારે સાવિત્રીએ માગ્યું છે કે મારા અંધ સાસુ સસરા છે ને એ લોકો જોતા થઈ જાય આવું આપો વરદાન યમરાજા કે તથાસ્તુ તું હવે પાછી વળ યમરાજા સત્યવાનના આત્માને સૂક્ષ્મ શરીરમાં લઈને આગળ આવ્યા તે સાવિત્રી પાછળ પાછળ જાય હજુ પાછા થોડે પહોંચ્યા યમરાજા કે બેન હવે તું પાછી વળ કંઈક માગ ચાલ તારે બીજું કંઈક માગ પણ તારા પતિની આયુષ્ય ના માગતી તો સાવિત્રી કે મારા સસરા છે ને એનું રાજ્ય જે જતુર્યું છે ને એને પાછું મળે તો કે તથાસ્તુ જ્યાં રાજ્ય પાછું મળશે હવે પાછી વળી જાય તોય યમરાજા આગળ ચાલે સાવિત્રીએ તો પીછો છોડ્યો જ નહીં અને સાવિત્રીએ જ્યારે પીછો ન છોડ્યો અને ત્યારે સાવિત્રી પાછળ ને પાછળ ગઈ ત્યારે યમરાજાના દ્વાર સુધી પહોંચ્યા અને ત્યારે સાવિત્રીને કે છે યમ રાજા કે હવે તું ત્રીજું વરદાન માગ હું તારી પર બહુ રાજી થયો છું ત્યારે પણ તારા પતિની આયુષ્ય ના માગતી ત્યારે સાવિત્રીએ માગ્યું કે હે યમદેવ મારી માતાને સો પુત્રો થાય અને હું પણ સો પુત્રોની માતા બનું બુદ્ધિથી માગી લીધું મારી માતાને સો પુત્રો થાય આવું માગ્યું એક વસ્તુ બહુ સહજ છે કે ઘણી વખત આ એડવર્ટાઇઝ કરવાવાળા તમે જોજો કે એકની સાથે પાંચ ફ્રી આવું લખેલું હોય પણ એની નીચે એવું એવું લખ્યું હોય ને કે એ કોઈ વાંચે નહીં અને એ લીધા પછી ખબર પડે કે આવું લખેલું હતું એવી રીતે સાવિત્રીએ બુદ્ધિનો ઉપયોગ કર્યો કે મારી માતાને સો પુત્રો થાય એટલે યમરાજાને તો આમ તથાસ્તુ બરાબર ચાલતો જ હોય ને મગજમાં કે તથાસ્તુ હમણાં કહી જ દઉં અને હું પણ સો પુત્રોની માતા બનુ પતિ પાછો યમ રાજા કે તથાસ્તુ સાવિત્રી કે શું તથાસ્તુ મને તથાસ્તુ તમે કીધું પણ મારે હો પુત્રો માટે પતિ તો જોઈએ ને હું તો પતિવ્રતા છું હું તો પતિવ્રતા છું એક જ પતિ મારો અને આ પતિ તમે મને આપશો તો મારા સો પુત્રો થશે હવે સો પુત્રો એટલે તમે વિચારો સો વરસ તો બસો વરસ તો કાઢી નાખે ને હવે આવું વરદાન માગી લીધું અને સત્યવાનને લઈ અને યમ પુરીમાંથી પતિવ્રતા સાવિત્રી એવી સ્ત્રી પાછી આવી રાજ્ય પણ મળ્યું સાસુ સસરાનો અંધાપો પણ ગયો રાજા સત્યવાનને પાછું રાજ મળ્યું સો પુત્રોની માતા બની આ બધી જ તાકાત પતિવ્રતા સ્ત્રીની છે પતિવ્રતા વ્રતની છે માટે હે ભક્તિ દેવી તમે પતિવ્રતા થાજો આવું કહે છે હજુ આગળ ઘણી વિસ્તારથી પતિવ્રતાની વાતો આવવાની છે ત્યારે બીજી વાતો આપણે વાંચશું પણ આટલો મોટો પતિવ્રતાનો મહિમા છે આવી તો અનેક પતિવ્રતા સ્ત્રીઓ આ પૃથ્વી પર થઈ છે જેના શાસ્ત્રોમાં નામ લખાયા છે હે દેવી હે ભક્તિદેવી સત્શાસ્ત્રને અનુસારે જે સદાચાર કહેવાય છે તેનું પાલન તમે તત્પરતાથી કરજો પણ તેનું કોઈ રીતે ઉલ્લંઘન કરતા નહીં સસશાસ્ત્રમાં જે સદાચાર કયો છે એ પ્રમાણે જ તમે વરજો એનું ઉલ્લંઘન ના કરતા મહારાજે પણ શિક્ષાપત્રીમાં લખ્યું આવે છે ને આખી શિક્ષાપત્રી ચાલુ થશે હવે બાલ શર્માજી ભક્તિદેવીને જે ઉપદેશ આપશે ને એ શિક્ષાપત્રીના અગિયાર નંબરના શ્લોકથી આમ જેને બરાબર ધ્યાનથી વાંચતા હશે અને દેખાશે અગિયાર નંબરના શ્લોકથી ટેક છત્રીસ સાડત્રીસ નંબરના શ્લોક સુધી બધી આખી શિક્ષાપત્રી જ છે સદાચાર એ મોટો ધર્મ છે સારું આચરણ એ બહુ મોટો ધર્મ છે માટે તમે સદાચાર પાડજો સદાચારનું પાલન કરનારાને આલોકમાં અને પરલોકમાં અપાર સુખ મળે છે પણ જે તેનું ઉલ્લંઘન કરે છે તેના આલોક અને પરલોક બંને પાયમાલ થાય છે જે સદાચારનું પાલન કરતા નથી શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં કીધું કે આજે મેં લખી છે જેવી શિક્ષાપત્રી આનું જે પાલન કરે છે એ ધર્મ અર્થ મોક્ષ અને કામ બધા જ પુરુષાર્થને પામે છે અને આને ઉલ્લંઘીને વર્તે છે એ આલોક અને પરલોકને વિશે મહાદુખિયા થાય છે માટે સદાચાર એનું અવશ્ય પાલન કરવું જોઈએ હે સતી તે માટે તમે સાવધાન રહેજો સદાચારનું શ્રવણ કરીને એ પ્રમાણે નિરંતર પ્રેમથી વર્તજો શાસ્ત્રમાંથી આપણે જેટલું સાંભળીએ છીએ ને એટલું આપણા કલ્યાણ માટે બહુ છે જાજું કરવાની જરૂર નથી જેટલું સાંભળીએ છીએ એને ફોલો કરીએ ને તોય ઘણું છે જેટલું જાણ્યું કે આ ના થાય ના થાય એટલું તો આપણે પાલન કરીએ થાય છે શું કે આપણે હજારો પ્રકારનું સાંભળીએ કે આ થાય ના ના થાય પણ કરવાનું થાય ત્યારે મોટો ચાળનો રાખીએ બધું નીકળી જાય જેટલું જાણીએ છીએ ને એને ફોલો કરીએ ને તોય ઘણું છે ખબર જ છે કે આ ના થાય બસ ના કરશો આ ના જોવાય ના જોશો સદાચારનું પાલન સૌથી અગત્યનું છે તમે એ પ્રમાણે વર્તજો મારા આ ઉપદેશને હૃદયમાં રાખીને જૂથ માકડ ચાંચળ કોઈ પ્રાણીની લેસ માત્ર પણ હિંસા ન કરવી લો હિંસા ન કરના લેસ કોઈ પ્રાણી માત્ર હોકી उर्दरे यहाँ उपदेश जुमा कर चाचर लगही आजादी जीव अपार देवता पितरो हित ही हिंसा न कर न परम धर्म एहि सार महा परम धर्म एहि सार महा તમે જુ માકડ ચાંચડ કોઈ પ્રાણીની લેસ માત્ર હિંસા કરતા નહીં અમેરિકામાં તો આ જુ માંકડ ને ચાંચડ ગયા પણ ઇન્ડિયાની અંદર આ હા બેઠા જોઈએ આ બપોરે તમારે અગિયાર વાગ્યાનો તાપ નીકળ્યો હોય ને પછી એને ધંધો એ તમારે વાળ આમ વાળમાંથી જૂ કાઢે માકડ ચાંચડ ખાટલામાંથી ખંખેરે અને પછી આ નખ ભગવાને આપ્યા છે ને એ નખનો ઉપયોગ શું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સીધા ધામમાં ભૂગો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કરતા કેટલાયને પાડી દે એટલે સૌથી પહેલાં શિક્ષાપત્રીમાં આ શ્લોક લખાયો બોલો જુ માંકડ ચાંચડ કોઈની જાણીને હિંસા ના કરવી હવે આપણને એમ થાય કે આપણે કાંઈ આવું તો કાંઈ મારતા નથી પણ હિંસા એટલે કોઈના હૃદયને તોડી નાખવું ને કોઈના હૃદયને દુઃખ થાય એવું બોલવું ને એ પણ એક પ્રકારની હિંસા છે કોઈને દુઃખ થાય એવું વર્તવું ને એ પણ એક પ્રકારની હિંસા છે કોઈને કોઈ પણ પ્રકારની પીડા કરવી એ એક પ્રકારની હિંસા જ છે આવી હિંસાનું અનુસંધાન આપણને ઘણું ઓછું હોય કદાચ ઓલી હિંસા તો ના કરીએ પણ કોઈને મારા વર્તનથી વાણીથી જીવનથી પીડા થાય છે તો હું થોડું સહન કરી લઉં અને એને પીડા ના થાય એમ વર્તું આવી ભાવના આવી ઈચ્છા આવી કાળજી ઘણી ઓછી હોય એમાં આપણાથી ઘણી વખત હિંસા થઈ જતી હોય આપણે કોઈને કહી દઈએ તું બુદ્ધિ વિનાનો મૂરખ છો આવે એ વ્યક્તિને મૂરખ તમે કીધો અને એને અતિશય દુઃખ લાગી ગયું અતિશય દુઃખ લાગી ગયું એક પ્રકારની હિંસા છે માટે આપણાથી દવાની હિંસા તો નથી થતી પણ જીભ દ્વારા અને આપણા વર્તન દ્વારા બે દ્વારા ઘણી મોટી હિંસાઓ થતી હોય છે કે જે હિંસાઓના પ્રાયશ્ચિત પણ આપણે કરતા નથી ને આપણને ખબર પણ નથી કે મેં હિંસા કરી નાખી આવી કેટલી હિંસાઓ આપણે કરીએ છે આપણને ખબર જ નથી કોઈ ભગવાનના ભક્ત એના હૃદય તૂટી જાય એવું ધડાધડ ધડા દડ ફાયરિંગ કરી નાખીએ એક પ્રકારની હિંસા છે કોઈ ગરીબ સ્વભાવનો છે આપણે કડક સ્વભાવના છે કોઈ ગરીબ સ્વભાવનો છે એ ગરીબ સ્વભાવનો છે ને આમ ગરીબડો થઈને બેઠો છે એટલે બસ તમે જીક જ કરો એક પ્રકારની હિંસા છે માટે જેને કલ્યાણી છું એને કોઈ પ્રકારની હિંસા કરવી નહીં અહિંસા ધર્મ પ્રથમ પ્રકરણનું અગ્નિસિત્તેરનું વચનામૃત અહિંસા ધર્મમાં ભગવાન કે કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવા નહીં અહિંસા ધર્મ સાધુનો મુખ્ય ધર્મ કીધો અમારી માટે તો મુખ્ય છે આપે મરવું ન મારવું કે ને આપણે મરી જવું કોઈને મારવા નહીં આપણે સહન કરી લેવું કોઈને સહન કરાવવું નહીં આપણે થોડું ઘણું ચલાવવું પડે ચલાવી લેવું કોકને ચલાવવા માટે મજબૂર કરવા નહીં આપણે હાથ જોડવા પડે તો જોડી દેવા કોકને હાથ જોડાવવા મહેનત કરવી નહીં આ અહિંસાનો બહુ મોટો પ્રતાપ છે જે અહિંસા ધર્મને પાડે છે એ મહાન વ્યક્તિત્વને ધારી શકે છે જે અહિંસા ધર્મને પાડે છે એ મહાન પુરુષ થઈ શકે છે જે અહિંસા ધર્મને પાડે છે એની સ્થિતિ બંધાય છે એની સ્થિતિ બંધાય છે માટે અહિંસા ધર્મને પાડીએ ઝૂ માકડને ચાંચડ ઉપર ધ્યાન રાખીએ છીએ ને એટલું ધ્યાન એ તો આપણે અહીંયા આવતા જ નથી ઝૂ માકડને ચાંચડ અને થોડું ઘણું હોય તો એ તો પેસ કંટ્રોલવાળા કંટ્રોલ કરી લે આપણે જ કંઈ કંટ્રોલ કરવા નથી પેસ કંટ્રોલવાળા કંટ્રોલ કરી લે બાકીનું જે કંટ્રોલ કરવાનું હોય આ દેશના કાયદા પ્રમાણે જે થતું હોય ભલે થતું પણ આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણાથી આવું ન થાય મારા ઉપદેશને હૃદયમાં રાખીને તમે દેવતા અને પિતૃને નિમિત્તે પણ બકરા મૃગલાદિક પ્રાણીની હિંસા ન કરવી કારણ કે અહિંસા સારરૂપ મહાન પરમ ધર્મ છે પાપથી ડરવું કોઈ પણ પ્રકારના લોભથી કોઈ મનુષ્યની હિંસા ક્યારેય કરવી નહીં તેનાથી તમે આલોક અને પરલોકમાં અનેકવાર અપાર સુખ્યા થશો પાપથી ડરવું એવું કહે છે માણસ પાપ હસતો હસતો કરે છે અને ભોગવવાના થાય ને ત્યારે રોતો રોતો ભોગવે છે માણસ જે જે ક્રિયા કરે છે ખૂનામાં કરે છે બાર કરે છે અંદર કરે છે એકાંતમાં કરે છે બધું જ રેકોર્ડિંગ થાય છે આપણા જેમ ફોન હોય એ ફોનની વાતો બધી રેકોર્ડ થતી હોય છે ને ઉપગ્રહમાં કોઈ ઇન્વેસ્ટિગેશન કરવું હોય તો આપણી વાતો એના યોગ્ય જેની પાસે સત્તાઓ છે એ આપણા ફોનની બધી રેકોર્ડિંગ વાતો કાઢી શકે છે સાંભળી શકે છે ભલે ને તમે છ મહિના પહેલાં કરી બધું જ છે રેકોર્ડિંગ તો આ લોકની અંદર જો કોઈ ઇન્વેસ્ટિગેશન કરવા ઉતરે અને કોઈ મોટી એવી એવી એવો કોઈ મોટો ગુનો હોય તો એ લોકો જો આવું બધું ગોતી નાખતા હોય અને આટલા સાધનો રાખ્યા હોય તો ભગવાને આટલી મોટી સૃષ્ટિ બનાવી અને કર્મ પ્રમાણેના ફળ દરેકને દેવાના છે કર્મ ફળ પ્રદાતા છે તો ભગવાને કોઈ સિસ્ટમ જ નહીં ગોઠવી હોય આ લોકોનો માનસ એક આટલા મગજવાળો ગોઠવી દેતો હોય તો ભગવાનની સિસ્ટમ તો કેવી હોય પડે પળનો લેખ એક પડે પળના મૂલ ચૂકવવા પડે છે પાપ કરવામાં તો અતિબીવું અતિબી પાપ એટલે શું ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે વૃત્તિ એ પાપ કીધી અંતેના સત્તરમાં એ તો છેલ્લી કક્ષાનું એ તો ઠેક આપણે આમાંથી હાવ બહાર નીકળે સદાચાર સંપૂર્ણ પડતો થઈ જાય તે દી એ પાપ અને ત્યાં સુધી જે ખબર છે શાસ્ત્રમાં લખ્યું છે સાંભળ્યું છે સંતો થકી સાંભળ્યું છે શાસ્ત્રમાં વાંચ્યું છે છતાંય પણ એનાથી ઊંધું કાંઈક કરીએ છીએ પાપ છે તીર્થ ક્ષેત્રમાં અને મોટા પુરુષની ભેગા રહેવા છતાંય પણ એની સાથે કપટ અથવા તો એના મૂકેલા વિશ્વાસનો વિશ્વાસઘાત અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતી તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ લેપો ભવિષ્યથી તીર્થ ક્ષેત્રમાં કરેલું પાપ એ વજ્રલેપ થાય છે માટે પાપથી બીવું અતિ બીવું પાપથી તો બહુ બીવું બીજું કાંઈ ના થાય તો કાંઈ નહીં માળા ના થાય તો આલે પણ પાપથી બીવું અજાનતા થાય એનું પ્રાયશ્ચિત છે જાણી જોઈને કરવામાં આવે ને જે હેબિટ હોય ને એનું પ્રાયશ્ચિત ના હોય જે વસ્તુ ભૂલથી થઈ જાય ક્યારેક ચાલ્ય છે મનુષ્યનું શરીર છે સાધક છીએ ક્યાંક આમ લપસી પડીએ ક્યાંક પડી જાય એ વાત આખી જુદી છે એના પ્રાયશ્ચિતો શાસ્ત્રમાં લખ્યા છે પણ જેની હેબિટ જ થઈ જાય હવે જેની હેબિટ થઈ ગયું એને તો પાપ કરવાની વૃત્તિ જ થઈ ગઈ એને પછી એ લાગે જ નહીં કાણું પ્રાયશિત કરવાનું રોજ ઉઠીને જ ખોટું કરવાનું હોય સવારથી આ સુધી રોજ ઉઠીને પાપ કરવાનું હોય એ તો પ્રૂફ થઈ ગયું હોય એને પછી કોઈ દિવસ એવું લાગે જ નહીં હું પાપી છું માટે અતિ બીવું કલ્યાણના માર્ગે આપણે નીકળેલા છીએ ને એટલે પાપથી બીવું ક્રોધે કરીને કે મૂંઝાઈને પણ કોઈ રીતે આત્મઘાત ન કરવો એટલા માટે પોતાના પોતાની તથા પારકી હત્યાનો બધી જ રીતે ત્યાગ કરવો ક્રોધે કરીને મૂંઝાઈને કોઈ રીતે આત્મઘાત ના કરો ઘણી વખત વ્યક્તિઓ મૂંઝાઈ જાય ઘણી બધી પ્રકારની મૂંઝવણો હોય કોઈ દુઃખ આવે તો મુજારો થાય કોઈ વખત કાંઈ રૂપિયાનો પ્રોબ્લેમ થઈ જાય દેવું ના પૂરું થતું હોય ને મુજારો થાય કોઈ વખત કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અને સમાજની અંદર મોઢું બતાવી ન શકે એવી કોઈ ક્રિયા થઈ ગઈ હોય એના કારણે પણ આત્મઘાત કરતા હોય છે ભગવાન શ્રીહરિયનો નિષેધ કરે છે બાલ શર્મા ભક્તિદેવીને કહે છે કે તમે કોઈ પણ ગમે એવું થઈ જાય તો ક્રોધે કરીને મૂંઝાઈને આત્મઘાત ન કરવું અને થોડી ધીરજવાળા તો થવું જ કોઈ પ્રસંગ બને ને તમે આશ્રમમાં રહો છો કાંઈ ને કાંઈ થવાનો જ આટલો મોટો સત્સંગ સમાજ હોય ને તોય કાંઈ ને કાંઈ ડખો ક્યારેક થયો જ જાય કોઈને બોલા ચાલી તમે ઘરમાં દસ જણા પાંચ જણા રહેતા હો ક્યારેક કોઈ કડક સ્વભાવના ક્યારેક કડક બેન છોકરાએ કહી દીધા ક્યારેક કોઈક વવે કહી દીધા ક્યારેક સાસુએ કીધા ક્યારેક સસરાએ કીધા આવું બધું આલ્યા જ કરે પણ તરત કોઈપણ આમ ક્રોધ કે આવેશમાં આવીને આત્મઘાતનો નિર્ણય ક્યારેય પણ કોઈ ભગવાનના ભક્ત ક્યારેય ન કરે બાકી ભગવાન કુરાજી થાય છે એનાથી કાંઈક અને આત્મઘાતનો નિષેધ શિક્ષાપત્રી ભાષ્યની કથા પૂજેપાઠ ગુરુજીએ કરેલી છે આ જેટલી વાતો અહીં આવે છે ને ધર્મદેવ જેટલી કહે છે ને એને વિસ્તારથી ગુરુજીએ એક શ્લોક પર સમજાવ્યું છે માટે શિક્ષાપત્રી ભાષ્યની કથા તમે યુટ્યુબ ઉપર સર્ચ કરજો અને આખી એ શિક્ષાપત્રી ભાષ્યની કથા સાંભળશો એમાં બધું વિસ્તારથી કીધેલું છે તીર્થયાત્રા તીર્થ માત્રમાં ક્યારેય જઈને આત્મહત્યા ન કરવી અહીં આગળ આવું કેમ કીધું કારણ કે ઘણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે અમુક પ્રકારનું પાપ થયું હોય તો તીર્થમાં જઈને જો તમે આત્મઘાત કરો ને તો ચોખ્ખા થઈ જાઓ પણ એ બધા ક્ષેપક્ષ લોકો તામસી લોકોએ નાખી દીધા છે હવે આખી જિંદગી પાપ કર્યા અને પછી કે હું ગંગામાં જઈને પડું એટલે મારા પાપ બધાય પૂરા થઈ જાય તો કર્મ કર્યા એનું ફળ કોણ ભોગવશે ગિરનાર ઉપર ચડીને પડે તો એના બધા પાપ ધોવાઈ જાય પ્રયાગમાં જઈને આત્મઘાત કરે તો એના બધા પાપ ધોવાઈ જાય આવા શાસ્ત્રોમાં વચનો ક્ષેપક શ્લોકો નાખેલા છે કંઈ સંસ્કૃતિના જે રચેતાઓ ઋષિ મુનિઓ એનો કાંઈ એવો અભિપ્રાય નહોતો એ તો ચોખ્ખું જ કે સદાચાર પાડો તમને આટલું અમે કહી દીધું આની બહાર ના જશો એ લોકો ના પાડે છે પણ પછી પાછળથી બધું ઉમેરાયું અને આવું થયું બાકી આત્મઘાત એ બહુ મોટું પાપ છે તીર્થ માત્રમાં પણ ક્યારેય જઈને આત્મઘાત ના કરવું યજ્ઞનું શેષ ગણાતું આવું માંસ તે પણ ક્યારેય ખાવું નહીં ક્યારેય ના ખાવું ભલે દેવને નિવેદિત કર્યું હોય છતાં પણ સુરાને મદ્ય પીવું નહીં ક્યારેક અજાણતા પોતાને હાથે પોતાને હાથે કોઈ અકાર્ય થઈ જાય તો પણ જાણીને પોતાના અંગનું છેદન છેદન કરવું નહીં અને ધર્મ કરવાને માટે પણ ક્યારેય ચોરીનું કર્મ ન કરવું અને પાપથી ડરવું ધર્મ માટે ચોરી ના કરવી કે હું તો ભગવાન માટે ચોરું છું ને શું વાંધો ભગવાન માટે નહીં ધર્મને અર્થે ચોરી નહીં કંઈ ધર્મને અર્થે ચોરી કરીએ તો ધોવાઈ થોડું જાય એ તો ચોરી કરી એનું પાપ લાગે જ માટે ધર્મને અર્થે પણ ચોરી ના કરવી ધનિયાથી જે પુષ્પ ધણિયાથી જે પુષ્પકે કાષ્ઠ આદિક વસ્તુ હોય તે તેના ધણીને પૂછ્યા વિના ન લેવી અને વ્યભિચાર અતિ દુઃખદાયક છે એમ જાણીને તેનો ત્યાગ કરવો અને તેની પોતાના મુખે વાત પણ કરવી નહીં વ્યભિચાર તો જ નહીં વ્યભિચારની વાતે પોતાના મોઢે ના કરવી એ પાપ જ છે એ કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ જ થાય માટે એ કરવું નહીં જોગતું ઇત્યાદિક જે વ્યસન તેનો દૂરથી જ ત્યાગ કરવો તેમજ ગાંજો ભાંગ તમાકુ ઇત્યાદિક વ્યસનોનો ત્યાગ પણ મન વચન અને ક્રિયાથી કરવો ધનિયાતી જે પુષ્પકાષ્ઠાદિક વસ્તુ છે એને ક્યારેય ના લેવી એમ કે છે કાષ્ઠ ધની ધનિકો હોય બિન ન લેના કોઈ વ્યભિચાર કે મુક્ષે બાતા ત્યાગ કરના જાણી દુખદાતા ક્યારેય પારકીને ધનિયાતી વસ્તુ લેવી નહીં કુંડલા ગામના આલાખુમાન હતા એવા ભગત હતા કે એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને ભૂત ભગાડતા કોઈને ભૂતનો વડગાટ હોય ને તો સ્વામિનારાયણ સ્વામિયંત બોલે ને ભગત અને ભૂત કાઢ નાખે આટલા તાકાતવાળા આલા ખુમાનને એક વખત એક એની કુહાડી હશે અને કુહાડીનો હાથો ભાંગી ગયો એટલે ભગતને થયું કે આનો હાથો ખેતરમાં ઝાડ છે ઝાડ ઉપરથી લાકડું લાવીને આનો હાથો બનાવી દઉં નવો પણ એ સંકલ્પ સંકલ્પમાં રાત્રે સૂતા રાત્રે સૂતા એટલે જે સંકલ્પમાં સૂતા એ જ દેખાય રાત્રે સંકલ્પ હતો કુહાડીના હાથાનો એટલે રાત્રે હૂતા હૂતા ગોળો દેખાયો ઘોડા ઉપર નીકળતા હતા ને રસ્તા વચ્ચે ક્યાંક કુહાડીનો હાથો પડેલો ને જેવો જોતો તો એવો જ પડ્યો હતો ભગતે ગોળો ઊભો રાખ્યો આખા દિવસનું જે ચિંતવન છે એ જ સ્વપ્નમાં આવે છે ક્યાંક છપાઈ ગયા છે આપણે આજે નથી આપણને એમ થયું સ્વપ્ન આવું તો મેં કોઈ દી વિચાર્યું નહોતું ને ક્યાંથી આવ્યું તો પૂર્વે ક્યાંક રીલ છપાઈ છે પણ છપાયેલી છે અંદર ક્યાંક છપાયું છે એના માટે જ ભગવાન પોતે સ્વપ્ન સૃષ્ટિને રચે છે સ્વપ્ન સૃષ્ટિને એટલે જ રચે છે જેને રાતને દિવસ રટન મહારાજનું હોય સંતોનું હોય ભક્તોનું હોય તેને એવા સ્વપ્ન આવે હવે આ ભગત તો એકાંતિક હતા કારણ કે સ્વામિનારાયણના મંત્રથી ભૂત કાઢે હોય હોય કેવો ભગત મન કહો હવે એવો ભગત તોય સદાચારને જાણવા વાળો ભગત તોય રસ્તા વચ્ચે હાથો પડેલો લાકડાનો એ લેવા માટે ઘોડો ઊભો રાખ્યો ઘોડાથી હેઠા ઉતર્યા ક્યાં સ્વપ્નમાં હાથો ઉઠાવ્યો નહીં ક્યાં હાથો તો પારકો કહેવાય મારે કેમ લેવાય તરત યાદ આવી ગયું પણ એ જે સૂક્ષ્મ પછી તો સવાર ઉઠી ગયા જાગી ગયા ખબર પડી કે આ ખોટો સંકલ્પ થઈ ગયો પણ એટલો જે સૂક્ષ્મ સંકલ્પને હાથો લેવાનો થયો એના કારણે જે આલા ભગત સ્વામિનારાયણના મંત્રથી ભૂત ઉતારી નાખતા એની ભૂત ઉતારવાની સામર્થ્ય જતી રહી ફક્ત સંકલ્પ માત્ર કરીને વિચારો આડે ધડ બીજાણું ઉતારી લેતો હોય અને પછી સ્વામિનારાયણ 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 મોટો તિલુંગ ચાંદલો કરીને પચાસ હજારને લાખનું દાન કરી દેતો હોય અને મોટા 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 સંતો ભક્તોને મોટા હાર પહેરાવીને અમારા બહુ મોટા ભગત બહુ મોટા ભગત પણ કોકના કેટલાના લોહી ચૂસી લીધા હોય કેટલાને ઊંધા પાડી દીધા હોય કોકનું આવીને લઈ લીધું હોય એનું થાય શું આ લોકમાં કદાચ મોટા મળી ગઈ આ લોકમાં વાહ થઈ ગઈ પણ આ લોકની વાહથી શું કરવાનું માટે ભગવાનનો ભક્ત સાવધાન બને આ શાસ્ત્રો આપણને ચેતવે છે સદાચાર જેને આપણે જાણીએ છીએ એટલું જ પાડીએ બીજું કાંઈ જાણવાની જરૂર નથી જેટલી ખબર છે ને શિક્ષાપત્રી શ્રીજી મહારાજે ટૂંકીને ટચ આપી દીધી છે બસ આટલું છે આપણે જોઈ લેવાનું કે આમાં ક્યાંય આડું અવળું થતું નથી ને તો વાંધો નહીં ભગવાનના ભક્તો આવું સાવધાન બને આવું બાલ શર્મા ભક્તિદેવીને નિમિત્ત કરીને મનન તમને સમજાવે છે જેના હાથનું અન્ન અને જેના પાત્રનું જળ ન ખપતું હોય તે ક્યારેય ખાવું પીવું નહીં જ્યારે જગન્નાથપુરીમાં જાઓ ત્યારે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેમાં કોઈ દોષ નથી પોતાના સ્વાર્થને હવે જેના પાત્રનું ખપતું ન હોય એનું ખાવું નહીં હવે તમે વિચારો કે સીધા જ મેકડોનાલ્ડના પીઝા તાકોબેલ હાવ વ્યભિચારી હાવ દારૂડિયા માણસો બનાવતા હોય અને કેવાય મશીનોમાં બનાવતા હોય જેમાં મીટ રંધાતું હોય એમાં ને એમાં જે લોકો બનાવીને દેતા હોય અને આપણે કહીએ હું તો એમાં ઓનિયન ગાર્લિક વિનાનો ખાઉં છું ઓનિયનને ગાર્લિક નથી ખાતો પણ એ બનાવ્યું કોને કોને રાંધ્યું કોને રોટલા કર્યા એ કેવો કેચઅપ વાપર્યો એની અંદર જે વાપર્યું એને સુધાર્યું એ કેવો વ્યક્તિ હતો દારૂ પીધેલો વ્યભિચારી કેવો વ્યક્તિ હતો કઈ જાતિનો એ હવે એના પીજા અને એના બેલ ખાઈ એના એના પેલા બીજા જે કંઈ આવતી હોય એ બધી વસ્તુઓ ખાય અને કોક કે હું ધામમાં પૂગી જવું એ વાત તો ખબર નહીં નિષ્કુળન સ્વામી કે નહીં બને ક્યારેય શક્ય જ નથી અશક્ય વાત છે એ સંકલ્પન સેવવા જેવો નથી કારણ કે ધર્મયુક્ત ભક્તિ જ ફળદાયી છે જેના પાત્રનું ન ખપે એનું ન ખવાય ક્યારેય ન ખવાય જગન્નાથપુરીમાં જાઓ ત્યારે જગન્નાથજીનો પ્રસાદ લેવાય એનો અર્થ શિક્ષાપદ્રી ભાષ્યમાં વિસ્તારથી કરેલો છે કે જ્યારે ઉત્સવ સમયે હોય મંદિર હોય ત્યાં આગળ કોઈ એવો બાદ નથી ત્યાં આગળ આપણે લઈએ એ ભગવાનનો પ્રસાદ છે પોતાના સ્વાર્થની સિદ્ધિને માટે પણ કોઈના ઉપર મિથ્યા આપવાદ આરોપો નહીં અને કોઈને ગાળ તો ક્યારેય લગાર પણ દેવી જ નહીં કોઈની ઉપર મિથ્યા આરોપના આરોપો કશું જ ના હોય પણ આપણે ઈર્ષા હોય હવે કાપડનો વેપારી હોય એ કાપડ વેચતું હોય બરાબર અને બાજુની અંદર મસાલાની દુકાનવાળો હોય હવે મસાલાની દુકાન કાપડની દુકાને કાંઈ લેવા દેવા ખરી કોઈ કોમ્પિટિશન ખરી બેને મસાલાની દુકાનની બાજુમાં મસાલાની દુકાન હોય તો કોમ્પિટિશન કાપડની બાજુમાં કાપડ હોય તો કોમ્પિટિશન કાપડની બાજુમાં મસાલાની છે તો એને શું કોમ્પિટિશન કાંઈ નહીં પણ માણસ જો મસાલાવાળાને ત્યાં ઘરાક જાજા જોવે ને હવે કાપડ લેવાવાળો થોડો મસાલા લેવા જતો રહેવાનો છે પણ એ ઓલાને નવરો બેઠો હોય ને તો પાંચ ગ્રાહકની એમ કે અહીં તો છે ને મરચામાં લાકડાનો છોલ ભેળવે છે કાંઈ ચોખ્ખું નથી વેચતા રોજ ભેળશેડ કરે છે અમે જોઈએ છે આ મિથ્યા અપવાદ કહેવાય બહુ મોટું પાપ છે આ જીવ કેટલીક વખત ઈર્ષાએ કરીને માને કરીને હરીફાઈએ કરીને કોકને પાછા પાડવા માટે ગમે એની ઉપર મિથ્યા આરોપ મૂકી શકે બોલો જોયું નથી સાંભળ્યું નથી આખું બનાવીને મૂકી દે કે એ તો આમ છે ભાઈ તે જોયું નથી સાંભળ્યું નથી અરે જોયેલું ને સાંભળેલું પણ કેટલીક વખત સાચું નથી હોતું હમણાં આગળ આવશે વાત જોયેલું ને સાંભળેલું સાચું નથી હોતું માટે કોઈ ઉપર મિથ્યા આરોપ તો કોઈ દી નાખવો નહીં આ બધામાં બહુ સાવચેત રહેવા જેવું છે આપણે ભગવાનના ભગત હોઈએ છીએ ને તો એ આપણને કેટલી વાર આવું બધું ભાન નથી હોતું આડે ધડ આપણે આમ તો ઘણી વખત મોક્ષના માર્ગે હાલતા હોઈએ છીએ ખાલી માળા કરી લઈએ બે કીર્તન ગાઈ લઈએ થોડી વાર કથા સાંભળી લઈએ કથા કરી લીધી મારા જેવાય ને પૂરું પછી આપણને કાંઈ ખબર જ નથી હોતી કે મિથ્યા આરોપ હું કોઈ પર લગાવી જ નથી દેતો ને કારણ વિનાનો આપણા માથે ભૂલ આવતી હોય ને આપણે ભૂલ કરી હોય એટલે જવા દઈએ સીધી હામાન માથે એ તો એમને એમ કર્યું ને એટલે એમ થયું બાકી હું તો કરું જ નહીં હા ભાઈ તું ક્યાંથી કરે તારી જ ભૂલ થાય જ નહીં ને એની જ થાય થાય તો આવા મિથ્યા આરોપો ક્યારેય પણ કોઈ ભગવાનના ભક્ત કે કોઈ વ્યક્તિ ઉપર ના નાખવા મિથ્યા આરોપ પોતાની સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈ ઉપર આરોપવો નહીં કોઈની ગાળ તો ક્યારેય લગાર પણ દેવી જ નહીં દેવતા તીર્થ વિપ્ર પતિવ્રતા સ્ત્રી સાધુ અને વેદ એ છની નિંદા કરવી નહીં લો આ એક એક શ્લોક ઉપર ગુરુજીએ કલાકો કથા કરી છે એટલે હું આ બહુ ટૂંકમાં આપણે એક તરંગ પતાવવાનું છે પણ નિંદા રસ સૌથી વાલો રસ એમાંય પાછી કોની તીર્થની દેવતાની પતિવ્રતા સ્ત્રીની સાધુની અને વેદની આ છની નિંદા કરે કેટલું મોટું પાપ કોઈ દી ના કરવી અરે હું તો કહું આ છની નહીં કોઈની નિંદા જ ના કરવી નિંદા છે એ બહુ મોટું પાપ છે પણ એનો રસ એવો છે ને કોકની નિંદા કરવા તમે બેસજો જુઓ કોકની નિંદા થતી હોય ને માણસને ઊંઘ આવતી હોય કથા વાર્તાલતી હોય તો ઊંઘ આવતી હોય ભજન થતું હોય તો ઊંઘ આવતી હોય એને બે કલાક વધારે જો એમ કીધું હોય એકાદશી છે ચાર કલાક જાગરણ કરીને ભજન કરવાનું છે બહુ થાક લાગે ઊંઘ આવે પણ કોકને નિંદા કરવા બેડી દો જો હવાર પડી જાય તો કેવું પડે ભાઈ જોબે જવાનું ઉપડો ના આવે એ નિંદા રસ છે એવો માટે નિંદાથી સાવધાન અને જાય તો મનમાં ખેદ પામવો કોકની નિંદા સંભળાય તો મનમાં દુઃખી થવું જે દેવની આગળ સુરા અને માંસનું નિવેદ થતું હોય ને બકરાદિક પશુની હિંસા થતી હોય તો તે દેવ કે દેવીનું શુદ્ધ નિવેદ પણ ખાવું પીવું નહીં માર્ગમાં ચાલતા કોઈ દેવાલય આવે તો દેવને આદરથી નમસ્કાર કરવા લૌકિક સદાચારને આદર આપો પરંતુ તે દેવોનું વાંકું ન બોલવું આપણે તો વિદેશોમાં તો બહુ ઓછા પણ જ્યારે પણ કોઈ મંદિર વૈષ્ણવ મંદિરો રામ મંદિર શિવાલય આદિ કોઈ પણ ભગવાનનું મંદિર દેખાય ત્યાંથી આપણે નીકળીએ છીએ મનોમન વંદન કરી લઈએ કદાચ માથા ઉપર વજન હોય તો શિક્ષા ભાષ્ય એમ કહે છે આંખોથી પાપનોથી ખાલી આમ આંખોની પાપનો આપણે ઢાળી દઈએ ને તો પણ એ વંદન છે પણ વંદન કરવા વાંકું ના બોલવું પોતાના વર્ણાશ્રમના ધર્મનો ક્યારેય ત્યાગ ન કરવો પાખંડ ધર્મ અને પરધર્મનું આચરણ ન કરવું પોતાના જે ધર્મ છે એમાં રહેવું જેનું વચન સાંભળવાથી શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિનો ને પોતાના ધર્મનો નાશ થતો હોય તો તેના મુખથી વાતો સાંભળવાથી પોતાનો ગાત થશે એમ માનીને ભગવાનની કથા વાર્તા સાંભળવી નહીં જેની કથા સાંભળવાથી આપણે ભક્તિમાંથી પડી જઈએ અને પોતાના ધર્મનો નાશ થાય એના મોઢેથી કથાએ ના સાંભળવી ભગવાનનો બહુ મહિમા કહીને ધર્મને ઉડાડ દે બહુ મહિમા કે ને ભગવાનનો ધરમ ભરમ ના પાડો તો એ હાલે આવા મોટા મહારાજ મળ્યા પછી ધર્મ પાડવાનો સાધનનું બળ ના રાખવું ભગવાનનું બળ રાખવું આવી વાત ઉપરથી ધર્મનો છેદ ઉડાડ દે કંઈ પાડવું જ નહીં તો હું ભગવાન કે આપણા પોટલા ખેંચવા બેઠા છે શ્રીજી મહારાજે કીધું સુખ દુઃખ આવે સર્વે ભેળું તેમાં રાખજો સ્થિર મતી જાળવીશ મારા જનને વળી કરીશ જ જતન હતી એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ગણું પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તનું એવું શ્રીજી મહારાજે કહી દીધું છે જાણી જોઈને તો ભગવાન નહીં સહાય કરે જાણી જોઈને કાંઈ નહીં ભૂલથી થયેલાની સહાય ચોક્કસ થશે જાણી જોઈને પણ થયું ને એનું પ્રાયશ્ચિત કર્યું હશે અથવા કોક મોટા પુરુષ પાસે કબૂલી લીધું હશે અને એનું પ્રાયશ્ચિત લઈ લીધું હશે તો એ પણ માફ થઈ જશે પણ ક્યાંય કબૂલ્યું નહીં અને એક પોતાના માનને વટ ખાતર કોઈને કોઈ એવા મહાપુરુષોની જોડીમાં પણ આપણું પાપ કે આપણું કાંઈ ઠાલવ્યું નહીં પ્રાયશ્ચિત કર્યું નહીં તેનું નુકસાન ચોક્કસ આજે નહીં પણ અંત કાળે થશે પોતાનો અને પારકો દ્રોહ થાય આવું સત્યવચન પણ બોલવું નહીં ચોર પાપી વ્યસની કામી કિમિયાગર પાખંડીને પ્રપંચી આ છ જણાનો સંઘ બધી જ રીતે તજી દેવો ભક્તિ અને જ્ઞાનનું અવલંબન કરીને જે માણસ સ્ત્રી ધન અને રસાસ્વાદમાં આસક્ત થઈને પાપમાં પ્રવર્તતા હોય તેનો સંઘ અનંત ગણો લોભ દેખાડે તો પણ ક્યારેય ન કરવો જેનો સંગ કરવાથી ભક્તિ અને જ્ઞાનનું આલંબન લે અને એને કરીને સ્ત્રી ધન અને રસાસ્વાદમાં પ્રવર્તે ભક્તિનું આલંબન અજામી એક નારાયણ નામ લીધું ને બધા પાપ બળી ગયા માટે ગમે એટલા પાપ કરો એક વખત સ્વામિનારાયણ મંત્ર જો એક વખત જપો તો બધાય જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે એનો અર્થ શું કે સ્વામિનારાયણ નામ લેવાનું અને પાપ કરવાના એવો અર્થ થાય છે ના એવો અર્થ નથી થતો જ્યાં સુધી નહોતી ખબર કે આ પાપ કહેવાય ત્યાં સુધીના ગમે એટલા પાપ થયા એ સ્વામિનારાયણ મંત્ર બોલશે જતું રહેશે અરે ખબર પડી અને એક વેગના કારણે ક્યારેક થઈ ગયું અને મહાપુરુષ પાસે એનું પ્રાયશી લઈ લીધું તોય બળી ગયું પણ જાણી જોઈને ખાલી મહિમાના ઓથે પાપ કરતો રહે ને ખોટું કરતો રહે એને ચાંડાળ જેવો કીધો છે માટે ક્યારેય એવી વ્યાખ્યા પર ન જવું સદાચાર તો જોઈએ ધર્મ તો જોઈએ જ ભગવાન સો ટકા હરિબળ ગીતામાં પણ કહે છે આપણી તાકાત બહારની વાત છે પોતે તરવું એ ભગવાનને મહાપુરુષોની શક્તિથી તરાય છે અને બળે તરાય છે પણ જાણી જોઈને ધર્મનો લોપ ન કરવો અને શ્રી કૃષ્ણ ભગવાન તથા તેના અવતારોનું જેમાં યુક્તિએ કરીને ખંડન કર્યું હોય આવા શાસ્ત્રોને ક્યારેય માનવા નહીં તેને નહીં માનો ત્યારે જ શ્રીહરિ તમારા ઉપર રાજી થશે બાલ શર્મા કહે છે ગાળ્યા વિનાનું દૂધ અને પાણી પીવું નહીં તે અનગઢ પીવાથી મનુષ્યની બુદ્ધિ મલિન થઈ જાય છે અને જે પાણીમાં ઝીણા જંતુ ગણા હોય તેનાથી નાહવા ધોવાની ક્રિયા પણ ક્યારેય કરવી નહીં દૂધ ઘી તેલ બધું ગાળી દેવું જે ઔષધમાં દારૂ અને માંસ ભેળવેલા હોય અને અજાણ અજાણ્યા વૈદ્ય તે આપ્યું હોય તો કદાચ શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો પણ ઔષધ ખાવું પીવું નહીં જે ઔષધ એની અંદર આવું દારૂ આદિકનું જો અંદર ભેળસેળ હોય તે ઔષધ ના ખાવું લોક અને શાસ્ત્રમાં નિષેધ કરેલા સ્થળોમાં તથા પવિત્ર સ્થાનોમાં મળમૂત્રાદી ક્રિયા ક્યારેય કરવી નહીં આ દેશમાં તો એ બધું છે નહીં પણ આપણા દેશની અંદર તમારે લાગટ બધું આ બધું મળે ગમે ત્યાં તમે જુઓ ને એમાં અમુક પાછા વિસ્તારોને ગામડાઓમાં તો આ જ મળે કેટલીક વખત એમનો પણ આપણને લાગે કે આનો કાંઈ દોષ નહીં ત્યાં કોઈ વ્યવસ્થા જ ના હોય જાય ક્યાં પણ ગમે તે જગ્યાએ પવિત્ર સ્થાનોમાં મળમૂત્ર ક્રિયાઓ ક્યારેય ન કરવી તે ક્રિયા માટે બધી જ પવિત્ર જગ્યાઓ જગ્યાનો ત્યાગ રાખો ચોર માર્ગે કરીને પેસવું નહીં અને ત્યાંથી બહાર નીકળવું નહીં આ બધું આ દેશમાં શીખવાડવું પડે એવું નથી આ દેશ તો શિક્ષાપત્રી અડધો અડધ પાડે છે અને જે નથી પાડતા એ આ દેશમાં આવીને પાડતા થઈ જાય છે એ બધાથી અહીં પાડતા થઈ જાય છે પણ દેશની અંદર કાંઈ નહીં ભલે ને બસનો દરવાજો હોય પણ ચડવું ક્યાંથી બારીએથી બહારીમાંથી ચડે બસનો દરવાજો ત્યાંથી ના ચડે એવું છે દેશની સિસ્ટમ ચાલે છે એવી એટલે શ્રીજી મહારાજે આ લખ્યું છે ધનિયાદી જગ્યામાં તેની ધણીને પૂછ્યા સિવાય ચોર માર્ગે પેસું નહીં ધનિયાદી જગ્યામાં તેના ધણીને પૂછ્યા સિવાય ક્યારે ઉતારો કરવો નહીં કોઈને પૂછ્યા સિવાય ત્યાં ઉતારો ના કરાય આ દેશમાં થાય જ નહીં કંઈક કોઈ મોટેલમાં જઈને આપણે રહી દેવાય કોઈ રૂમ ખોલીને આ દેશમાં આ દેશમાં થવું જ અશક્ય છે પુરુષોએ સ્ત્રીના મુખથી જ્ઞાનવાર્તા સાંભળવી નહીં સ્ત્રી સાથે વાદ વિવાદ ન કરવો અને મનમાં લાજ શરમ રાખવી વિચાર્યા વિના કોઈ કામ તત્કાળ કરવું નહીં વિચાર્યા વિના કોઈ કામ તત્કાળ કરવું નહીં વિચાર વિના તત્કાલ કરના નહીં કાજ કહું ધર્મ કોકારના હાલ તાકી વિલંબ ન કરના કબૂ તાકી વિલંબ ન કરના કબૂ વિચાર વિના કોઈ પણ કામ તત્કાળ કરવું નહીં પણ ધર્મ સંબંધી કાર્ય તો તત્કાળ કરવું એમાં વિલંબ કરવો નહીં કોઈ પણ કાર્ય વિચાર્યા વિના ના કરવું કાર્યમ સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ આ શિક્ષાપત્રીનો છત્રીસમો શ્લોક છે એમાં શ્રીજી મહારાજની આજ્ઞા છે કે કોઈ પણ કાર્ય સહસા એટલે આમ ત્વરિત કોઈ પણ નિર્ણય આમ ત્વરિત ના કરી લેવો ત્વરિત એટલે કે તરત નહીં આવેગમાં નહીં વિચારો સત્પુરુષોને પૂછો સત્શાસ્ત્રને પૂછો અને પછી કરો એક રાજાએ પોતાના શયનખંડની અંદર આ સૂત્ર લખી રાખ્યું હતું કાર્યમ ન સહસા કિંચિત કોઈ પણ કાર્ય તત્કાળ ના કરવું એ રાજાના રાજ્ય એ રાજાએ પોતાના શયનખંડમાં આ સૂત્ર લખી રાખેલું રોજ વાંચે કોઈ ઋષિમુનિએ કોઈક સાધુએ કીધું કે આ તમે લખી રાખજો એ લખી રાખેલું એટલે રોજ વાંચે એની અંદર એ રાજાને રોજ એની પથારીને સૂવા માટે રાજા જાય ને પથારીને આખી મોગરાથી ગુલાબના ફૂલોથી આખી પથારીમાં ફૂલો પાથરે અને એને ઓઢવા માટેની ચાદર રોજ માળી આવા ફૂલો પાથરીને એની ઓઢવાની ચાદર પણ ફૂલની બનાવે મોટો મહારાજા અને આખા એ દરબારની અંદર મોગરાનું અત્તર છાંટે હવે આ માળી રોજ આવી પથારી કરે ફૂલની તો માળીને એક દિવસ એવો વિચાર થયો હારું આ પથારીમાં કેવું લાગતું હશે ઊંઘી જઈએ ત્યારે કારણ કે એને કોકદી હોવાનું જ ના હોય ને ફૂલ ખરીદીને એને પથારી કરવાની તે માળી પથારીની અંદર હું એક વખત ઊંઘી ગયો કારણ કે ચાર વાગ્યા તો આઠ વાગે રાજા રોજ આવે આઠ નવ વાગે રાત્રે આવે એટલે એને એમ કે થોડી વાર માટે હોઈ જાવ અત્યારે ક્યાં રાજા આવવાના છે કોઈ બીજું કોઈ છે ને દાસ્યો કોઈ સૂઈ ગયો હવે હું તો થાકેલો હતો ને ઘસઘસાટ ઊંઘી ગયો એમાંય પાછી પેલી ફૂલની ચાદર હતી ને એવો ઓઢ લીધી અને ઊંઘ આવી ગઈ ઊંઘી ગયા માળી તો હવે રાની આવી એને કંઈક માથું દુખતું હશે તે છ હાડા છ થયા ને રાણી બા આવ્યા એને જોયું કે આજે મહારાજાને કંઈક પેટમાં દુખતું લાગે સૂતા છે એટલે એ કાંઈ અવાજ કર્યા વિના સૂઈ ગયા એ સૂઈ ગયા ને રાજા આઠ હાડા આઠે આવ્યો અને રાજાએ જોયું કે રાણી હૂતી છે અને આકો ખૂતો છે અને રાજાએ તો તલવાર કાઢી કોણ છે કાપી નાખું ને મારી નાખું પણ હા મેં પેલું સૂત્ર વાંચ્યું શું કાર્યમ સહસા કિંચિત કોઈ પણ કાર્ય તત્કાળ ના કરી દેવું થોડો વિચાર કરવો એટલે થોડી વાર ઉભા રહી અને સીધું રાણી નામ રાજા તો કોણ છે ઊભો થાય અને માળી તો આંખ ચોડીને ઊભો થયો અને પહેલાં લેંગો જ પલળી ગયો મરી ગયો કે અને આ બાજુ રાણીના પહેલાં ગળા ઉપર તલવાર મૂકી રાજાએ તું બોલ શું પાપ છે તારું રાણીબા કે મને જ કાંઈ ખબર નથી હું તો તમને જ પતિ ધારું છું ને તમે જ મારા પતિ છો મને કાંઈ ખબર નહોતી હું તો આવી ત્યારે અહીંયા હું તો જ હશે અને મને લાગ્યું તમે હુંતા છો એટલે પછી માડીના ગળે તલવાર મૂકી બોલ તારા તારા હૃદયમાં હું પાપ છે માળી કે સાહેબ હું તો આટલા વર્ષોથી તમારી પથારી કરું છું કોઈ દી આવું થયું છે અને મારે મરી જવું છે હાવ ગરીબ માણસ અને હું રાણીબા તો મારી મા કહેવાય હું ક્યારેય આમ હું તો તમે મારા બાપની જગ્યાએ છો પણ મને એમ થયું કે આ પથારીમાં ઊંઘ કેવી આવતી હશે એટલે હું તો એ અનુભવવા માટે હું તો તો પણ મને બહુ ઊંઘ આવી ગઈ ને આવું થઈ ગયું મને માફ કરો રાજાએ કીધું જા આજે છોડી દઉં છું પણ પેલું સૂત્ર કામ લાગી ગયું કેટલીક વાર આંખોએ જોયેલું પણ સાચું હોતું નથી એટલે કે છે કોઈ પણ કાર્ય સહસા તત્કાળ કોઈ નિર્ણય કરશો જ નહીં કોઈ તમારી સામે કાંઈ બોલે તમારા કુટુંબ પરિવારના છે કાંઈ બોલી ગયા આવે તારે મારે વ્યવહાર નહીં આમ તેમ તરત કોઈ નિર્ણય ના કરશો તમે સામે આવેગમાં ના આવી જશો આમ શાંતિથી સાંભળો શાંત થઈ જાવ કોઈ પણ કાર્ય જીવનમાં વ્યવહારિક હોય ને એને કોઈથી આવેકથી નિર્ણય ના કર દેવો આમ તેમ બે પાંચ જન સારા સલાહકાર હિતેચ્છુ કોઈ અનુભવી એને પૂછીએ કે આવું છે શું કરું તરત નિર્ણય ના કરશો કંઈક પણ પ્રોબ્લેમ આવી ગયો એટલે તરત નિર્ણય ના કરશો આમ કર દો આમ કરો આમ કર દો ધીરે રહીને ઊભા રહો સ્થિર થઈ જાઓ પણ ધર્મ કાર્ય તત્કાળ કરવું એવું બાલ શર્મા કહે છે એનું પણ દ્રષ્ટાંત છે યુધિષ્ઠિરે એકવાર જાહેરાત કરી કે બધા બ્રાહ્મણો જે બ્રાહ્મણોને દાન જોઈએ મારે દાન દેવું છે કાલે હવારથી હા જુદી બધા બ્રાહ્મણો દાન લેવા આવે જે આવશે એને મારે દેવું છે એમાં એક બ્રાહ્મણ એનો સમય પતી ગયો પછી આવ્યો યુધિષ્ઠિર કે આજે દાન નહીં આવે કાલે એટલે ભીમે સાંભળ્યું એટલે ભીમે જઈને વિજયનગર વગાડ્યું યુધિષ્ઠિર કે ભાઈ ભીમ આ તમે વિજયનગર શા માટે વગાડ્યું અત્યારે અહીં કંઈ આપણે કોઈ જીતવા તો ક્યાંય ગયા નથી ને ક્યાંય આવે અત્યારે હમણાં કોઈ પ્રસંગ નથી કેમ ભીમ કે ભાઈ તમે તમારી બહુ મોટી જીત થઈને કે કેમ અરે તમે કાળ ઉપર પગ મૂક્યો તમે ના કીધું ઓલા બ્રાહ્મણને કે આવતીકાલે દાન લેવા આવજે એટલે તમે આજે રાત્રે જીવવાના એ વાત તો નક્કી જ ને કાલ સવાર સુધી તમે છો જ ને એટલે તમે કાળ ઉપર પગ મૂક્યો ત્યારે જ તમે કીધું એટલે તમે તો મૃત્યુ પર વિજય મેળવ્યો એટલે મેં નગારું વગાડ્યું યુધિષ્ઠિર કે ના ભાઈ મન નથી ખબર હું કાલ સવાર હોઈશ કે નહીં તો બ્રાહ્મણને બોલાવીને દાન દઈ દો કે ધર્મ કાર્ય તત્કાળ કરું તમને મંદિર આવવાનો સંકલ્પ થાય તરત આવી જાઓ તમને કોઈ ભગવાનને અર્થે કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા થઈ તરત કરી નાખો એની અંદર વારના લગાડશો પણ વ્યવહારનું કાર્ય હોય ચીરકારી થાવ થોડી વાર ઊભા રહી જાઓ ઊભા રહી અને પછી નિર્ણય કરો એવું અહીં આગળ બાલ શર્માજી કહે છે અને આગળ કહે છે આ રીતે ગ્રહસના સામાન્ય ધર્મ છે તે અનેક પ્રકારના છે તેને પ્રેમથી સાંભળવા જોઈએ કારણ કે જ્ઞાન વિનાનો મનુષ્ય પશુના તુલ્ય ગણાય છે આવી વાત ભક્તિદેવીને બાલ શર્માજીએ મીઠો ઉપદેશ આપ્યો છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ તે શ્રી હરિચરિતનો સાગરના પ્રથમ પૂર્વમાં ભક્તિદેવીની આગળ બાલ શર્માએ સામાન્ય ધર્મ સંક્ષેપ કયા એ નામે વિસ્મોતરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રી પતિમ શ્રી ધરમ ભક્તિ ભક્તિધર્માત્મજ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ